चालित हरसिद आश्रम कोयला डूंगर गांधी આપણા ગુજરાતમાં અનેક દેવસ્થાનો આવેલા છે જે શક્તિ ઉપાસનાના વિશેષ કેન્દ્રો છે. એમાં પણ સૌરાષ્ટ્રને સંતો અને દેવોની ભૂમિ કહેવામાં આવે છે, જેમાં મુખ્યત્વે સોમનાથ મહાદેવ, દ્વારકામાં શ્રી કૃષ્ણ અને કોયલા ડુંગર સ્થિત હરસિદ્ધ માતાનું પવિત્ર સ્થાન આવેલું છે. માં હરસિદ્ધને દરિયાની દેવી પણ કહેવામાં આવે છે. માં હરસિદ્ધના મુખ્ય ત્રણ સ્થાનો છે. મધ્યપ્રદેશમાં આવેલ ઉજ્જૈન મંદિર, જે વિક્રમ રાજા દ્વારા સ્થાપિત છે. ઉત્તર ગુજરાતમાં આવેલ લાડોલ મંદિર, જે પાટણના રાજા સિદ્ધરાજ દ્વારા સ્થાપિત છે, જ્યાં અત્યારે સંપૂર્ણ ગર્ભગૃહ સુવર્ણમય કરવામાં આવેલ છે. અને ત્રીજું દ્વારકા નજીક આવેલું ગાંધવી ગામ, જ્યાં માં હરસિદ્ધની સ્થાપના સ્વયં દ્વારકાધીશ શ્રી કૃષ્ણએ કરી હતી. કહેવાય છે કે માં હરસિદ્ધ એ ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી હતા. આ એ જ પાવન ભૂમિ છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ માં હરસિદ્ધની આરાધના કરી હતી. તે સૌરાષ્ટ્ર તથા સમગ્ર દેશ વિદેશમાં વસતા ભક્તોની આસ્થાનું કેન્દ્ર પણ છે, જ્યાં ભવ્યાતિ ભવ્ય નૂતન આશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેમાં ભક્તોને રહેવા માટે ખાસ સુવિધાયુક્ત વાતાનુકૂલિત ખંડનું નિર્માણ થશે, જેથી ભક્તો માતાજીના સાનિધ્યમાં રહી શકે. સાથે સાથે તમામ પ્રકારની સુવિધાઓ યુક્ત ભવ્ય ભોજનશાળાનું નિર્માણ થશે, જેમાં ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે. સાથે સાથે માતાજીના ભક્તો વ્રત અનુષ્ઠાન કરી શકે તે માટે પ્રાર્થના મંદિરનું નિર્માણ કરવામાં આવશે, જેમાં અષ્ટભુજાધારી દિવ્ય પ્રતિમાની સ્થાપના પણ થશે. સાથે સિદ્ધ ગુફાનું નિર્માણ કરવામાં આવશે, જેમાં માં હરસિદ્ધનો હિંડોળો મુકાશે. અને તંત્ર માર્ગની 10 મહાવિદ્યાની સ્થાપના કરવામાં આવશે, જેથી આશ્રમમાં અનુષ્ઠાનથી દિવ્યમય વાતાવરણ અવિરત રહેશે. સાથે યજ્ઞ માટે ભવ્ય યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવશે, જ્યાં ભક્તો હરસિદ્ધ માતા તથા 10 મહાવિદ્યાના અનુષ્ઠાન કરી શકશે. આ ઉપરાંત કથા કીર્તન કરવા માટે ભવ્ય સત્સંગ હોલનું નિર્માણ કરવામાં આવશે. આશ્રમમાં બાળકો માટે રમતગમતના સાધનો યુક્ત બગીચાનું નિર્માણ થશે, તથા ઇન્ડોર રમત માટે વિશિષ્ટ ખંડનું પણ નિર્માણ કરવામાં આવશે. તો આવો આપણે સૌ સાથે મળી માં હરસિદ્ધના આશ્રમના ભવ્ય નિર્માણમાં સહયોગી બનીએ. આપ પણ આ સેવામાં જોડાઈ શકો છો અને અનુદાન આપી માતાજીના ભવ્ય ઇતિહાસમાં આપનું નામ નોંધાવી શકો છો. વધુ માહિતી માટે સંપર્ક કરો આશ્રમ પીઠાધીશ શ્રી વિશ્વાસભાઈ ઈજાની. સંપર્ક સૂત્ર નંબર સાથે ટ્રસ્ટ મંડળ યજ્ઞેશભાઈ ત્રિવેદી અને અશ્વિનભાઈ જાની.